Hello everyone, we will continue from the last video. Last lecture માં આપણે જોતા હતા automated testing. તો automated testing જે છે એમાં આપણે ત્રણ પોઈન્ટ સ્ટડી કરવાના હતા. એમાં પહેલા બેઝ પોઈન્ટ જે છે આપણે સ્ટડી કરી ગયા છીએ. ફર્સ્ટ જે છે પ્રોસેસ ઓફ ઓટોમેટેડ ટેસ્ટિંગ, ધેન સેકન્ડ વન ટાઈપ્સ ઓફ ઓટોમેટેડ ટેસ્ટ, એન્ડ હવે જોઈએ આપણે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓટોમેટેડ ટેસ્ટિંગ. તો ક્વિક લુક આપણે રિવિઝન જોઈ લઈએ. તો પ્રોસેસ ઓફ ઓટોમેટેડ ટેસ્ટિંગ જે છે તો એમાં કયા કયા સ્ટેપ્સ જે છે એ હોઈ શકે સ્ટેજીસ, તો કે ટેસ્ટ પ્લાનિંગ, ટેસ્ટ ડિઝાઇન, ટેસ્ટ કેસ પ્રિપરેશન, ટેસ્ટ પર્ફોમન્સ, ટેસ્ટ લોગ એન્ડ રિપોર્ટ પ્રિપરેશન, દેન રીટેસ્ટ મતલબ કે રિગ્રેશન ટેસ્ટ, અને ફાઇનલ ટેસ્ટ લોગ એન્ડ રિપોર્ટ્સ એન્ડ કમ્પેરિઝન રિપોર્ટ્સ જે છે પરફોર્મ થાય. દેન ટાઈપ્સ ઓફ ઓટોમેટેડ ટેસ્ટિંગ, એમાં કોડ ઓડિટિંગ આવે, દેન કવરેજ મોનિટર, ફંક્શનલ ટેસ્ટ, લોડ ટેસ્ટ એન્ડ ફાઇનલી ટેસ્ટ મેનેજમેન્ટ. તો આટલા પોઈન્ટ્સ આપણે ફાઇનલી જે છે જોયા હતા. અને હવે આપણે જોઈએ છીએ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓટોમેટેડ ટેસ્ટ. ફર્સ્ટ એડવાન્ટેજીસ, ફર્સ્ટ વન, એક્યુરેસી એન્ડ કમ્પ્લીટનેસ ઓફ પરફોર્મન્સ. હવે જુઓ, આપણે જે ટેસ્ટિંગ કરીએ છીએ કેવું છે, કમ્પ્યુટરાઇઝ્ડ છે, તો એ ઓબ્વિયસલી એ ગેરંટી આપશે જ કે મેક્સિમમ ડિગ્રી પોસિબલ દેટ ઓલ ટેસ્ટ એન્ડ ટેસ્ટ કેસીસ આર કેરીડ આઉટ કમ્પ્લીટલી એન્ડ એક્યુરેટલી. મતલબ કે જેટલા પણ ટેસ્ટ કેસીસ પ્રિપેર કરેલા છે એ બધા જ ઇમ્પ્લિમેન્ટ થાય છે, કમ્પ્લીટ થયા છે અને એક્યુરેટલી પરફોર્મ થયા છે. દેન સેકન્ડ, એક્યુરેસી ઓફ રિઝલ્ટ્સ લોગ એન્ડ સમરી રિપોર્ટ્સ. ઓટોમેટેડ ટેસ્ટ આર પ્રોગ્રામ્ડ ફોર એક્યુરેસી ઓફ રિપોર્ટિંગ ઓફ એરર્સ ડિટેક્ટેડ. જે કંઈ પણ એરર્સ ડિટેક્ટ થાય છે એનું એક્યુરેટલી રિપોર્ટિંગ કરવામાં આવે છે. દેન કમ્પ્રિહેન્સિવનેસ ઓફ ઇન્ફોર્મેશન. નેચરલી વન્સ the test data including test results are stored in a database queries, reports about the test and its results are incomparably more available than the same items would be after performance of manual test. મતલબ કે જે કંઈ પણ રિપોર્ટ્સ બનાવવામાં આવે છે બધું જ ટેસ્ટ રિઝલ્ટ્સ એ બધું ડેટાબેઝમાં સ્ટોર થાય છે, જ્યારે પણ ડિમાન્ડ કરીએ ત્યારે એ અવેલેબલ થાય છે. દેન ફ્યુઅર મેન પાવર રિસોર્સ ઇઝ રિક્વાયર્ડ ટુ પરફોર્મ ટેસ્ટ. હવે આપણને ખબર છે કે મેન્યુઅલ ટેસ્ટ કેસિંગ હોય તો એમાં મેન પાવર વધારે જોઈએ, જ્યારે અહીંયા જે છે એ કમ્પ્યુટરાઇઝ છે તો અહીંયા ઓછા મેન પાવરની જરૂર પડશે. શોર્ટર ડ્યુરેશન ઓફ ટેસ્ટિંગ. ધ ડ્યુરેશન ઓફ કમ્પ્યુટરાઇઝ ટેસ્ટિંગ ઇઝ યુઝ્યુઅલી ફાર શોર્ટર દેન દેટ ઓફ મેન્યુઅલ ટેસ્ટિંગ. કમ્પ્યુટરાઇઝ છે તો ઓબ્વિયસલી મેન્યુઅલ ટેસ્ટિંગ કરતાં ઓછા ટાઈમ ડ્યુરેશનમાં આ ટેસ્ટિંગ કમ્પ્લીટ થઈ શકે છે. દેન પર્ફોમન્સ ઓફ કમ્પ્લીટ રિગ્રેશન ટેસ્ટ. બીકોઝ ઓફ ધ શોર્ટેજ ઓફ ટાઈમ એન્ડ મેન પાવર રિસોર્સિસ, મેન્યુઅલ રિગ્રેશન ટેસ્ટ ટેન ટુ બી કન્ડક્ટેડ ઓન ઓનલી અ રિલેટિવલી સ્મોલ પોર્શન ઓફ ધ સોફ્ટવેર પેકેજ. Then, performance of test classes beyond the scope of manual testing. Computerization enables the tester to perform, for example, load test, availability test, and efficiency test for medium and large scale system. હવે computerization જે છે એ આપણને load test compute કરીને આપે છે, availability test, efficiency test એ બધા test જે છે એ કમ્પ્યુટરાઇઝેશન થ્રુ આપણને કેલ્ક્યુલેટ થઈને મળે છે. દેન કમ્સ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓટોમેટેડ ટેસ્ટિંગ. ફર્સ્ટ, હાઈ ઇન્વેસ્ટમેન્ટ્સ રિક્વાયર્ડ ઇન પેકેજ પરચેસિંગ એન્ડ ટ્રેનિંગ. એન ઓર્ગેનાઇઝેશન દેટ ડિસાઇડ ટુ ઇમ્પ્લિમેન્ટ ઓટોમેટેડ ટેસ્ટિંગ મસ્ટ ઇન્વેસ્ટ ઇન સોફ્ટવેર પેકેજીસ એન્ડ એડિશનલ ટ્રેનિંગ ટુ ક્વોલિફાય ઇટ સ્ટાફ ટુ પરફોર્મ ધોઝ ટેસ્ટ. હવે જુઓ, કમ્પ્યુટરાઇઝેશન ટેસ્ટિંગ કરવું છે ઓટોમેટેડ ટેસ્ટિંગ, તો ઓબ્વિયસલી એના માટે કોઈ એક સોફ્ટવેર હોવો જોઈએ જે ઓટોમેટેડ ટેસ્ટિંગ કરીને આપે. તો એ સોફ્ટવેર પેકેજ પરચેસ કરવા માટે પણ ઓર્ગેનાઇઝેશન જે છે એને પરચેસ કરવો પડશે, મતલબ કે હાઈ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. અને જો સોફ્ટવેર કોઈ એવું કોમ્પ્લેક્સ હોય તો એના જે સ્ટાફ હોય એના માટે પણ ટ્રેનિંગ એરેન્જ કરવી પડે છે, કે જેથી એનો જે સ્ટાફ છે એ વેલ વર્સ્ડ થઈ શકે અને પરફોર્મન્સ એનું સારું આપી શકે. તો હાઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે, તો એનો ડિસએડવાન્ટેજ છે. દેન હાઈ પેકેજ ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ. ઇન કેસ વેર અનઅવેલેબલ ઓટોમેટેડ ટેસ્ટિંગ પેકેજીસ ડુ નોટ ફૂલી સૂટ ધ સિસ્ટમ્સ રિક્વાયરમેન્ટ, કસ્ટમ મેડ પેકેજ મસ્ટ બી ડેવલપ. હવે ક્યારેક કોઈ સોફ્ટવેર એવો હોય છે કે જે બજારમાં અવેલેબલ હોય છે, માર્કેટમાં એ
પૂરેપૂરી રીતે સૂટ નથી થતો સિસ્ટમની રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ, તો કસ્ટમ મેડ મતલબ કે યુ ઓર્ગેનાઇઝેશનને જે સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ છે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવડાવવો પડે છે અથવા તો એને ડેવલપ કરવો પડે છે. તો હાઈ પેકેજ ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ, દેન હાઈ મેન પાવર રિક્વાયરમેન્ટ્સ ફોર ટેસ્ટ પ્રિપરેશન. હમણાં જ આપણે જોયું કે ટેસ્ટ પ્લાનિંગ છે, ડિઝાઇનિંગ છે, ટેસ્ટ કેસ પ્રિપરેશન માટે હાઈલી સ્કિલ્ડ મેન પાવરની જરૂર રહે છે. તો અહીંયા મેન પાવર જે છે વધે છે. The human resource required for preparing an automated test procedures are usually substantially higher than those required for preparing a manual procedure for the same software package. Then, considerable testing areas left uncovered. At present, automated test software testing packages do not cover the entire variety of development tools and types of applications either available manually or still needed. મતલબ કે પૂરેપૂરું જે છે એ કવર કરતું નથી. તો આ બધા જે હતા એ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ ઓટોમેટેડ ટેસ્ટિંગ. થેન્ક યુ.